चूंटणी रणनीतिकार पीके सामे मुकी कांग्रेसे शर्त टीएमसी अने टीआरएस साथे संबंधो तोड़वा पड़शे। कांग्रेस पीके ना समावानी जाहेरात करशे। पाटीदार अग्रणी नरेश पटेल अचानक पहुंचा दिल्ली। कांग्रेस ने टोच नी नेतागिरी साथे करी मुलाकात। आगामी दिवसों में पीके नी साथे जोड़ाई सके छे कांग्रेस में। नवसारीना बिलीमोरा में वीजळी मामले रजूआत करवा आवेला लोको पर पोलीस नो लाठीचार्ज। रजूआत करवा आवनारो ए कर्यो पत्थरमारो। भारत अने ब्रिटेन वच्चे नवा आयाम नी शुरुआत। रशिया बाद ब्रिटेन भारत नु बीजो सौथी मोटो संरक्षण साथी बनशे। दिल्ली में कोरोना नु वधी रह्यु छे जोखम। ओमिक्रोन ना नवा सब वेरियंट नी थई पुष्टि। दिल्ली में मास्क न पहेरनारा ने थशे 500 नो दंड। वेस्टर्न डिस्टर्बन्स बाद गुजरात ना हवामान में आव्यो पलटो। अमदावाद सहित अनेक शहरों में वधसे गर्मी नो पारो। नमस्कार, हूँ जिनिशा दीक्षित, आपनो इंडिया न्यूज में स्वागत करू छू। नजर करी अत्यारना सुपर फास्ट समाचारों पर। गुजरात विधानसभा चूंटणी ना पड़घम वागी रहा छे, त्याज राजकारण में विविध उथल पाथल नी शुरुआत थई गई छे। शनिवारे कांग्रेसना अग्रणी नेता साथे महत्वपूर्ण बैठक करवाना छे। आ उपरांत प्रशांत किशोर अंगे कांग्रेसना नेताओमां दुविधा प्रवृत्ति होवा छतां तेओ कांग्रेसमां जोड़ाय तेवी शक्यता। गुजरात विधानसभानी चूंटणी पहेला कांग्रेसने मोटो झटको लागी शके छे। प्रदेश कांग्रेस कार्यकारी अध्यक्ष हार्दिक पटेल पार्टीथी नाराज। भाजपनी कार्यशैली वखाण करता हार्दिक पटेले कह्युं गुजरातमां कांग्रेसनी नेतागिरी कोईने काम करवा देती नथी, जो कोई ते करवा मांगे छे तेने अटकाववामां आवे छे। वेस्टर्न डिस्टर्बन्स पसार थया बाद पवननी दिशा बदलाई। उत्तर पश्चिमथी उत्तरना गरम पवनो फूंकाई रह्या छे। अमदावाद सहित 9 शहेरोमां गरमीनो पारो 41 डिग्रीने पार। અમદાવાદમાં 28 એપ્રિલ સુધી ગરમી 42 ડિગ્રીની આસપાસ રહેશે। શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી રહ્યું। તળાજા તાલુકાના નેસવાડ ગામે પ્રાથમિક શાળામાં પેપરોની ચોરીની ઘટના સામે આવી। હાલમાં જ પરીક્ષા શરૂ થઈ હતી। તળાજા તાલુકાની શાળામાં ધોરણ 6-8ના પરીક્ષા પેપર સ્કૂલમાંથી જ ચોરી થયાની ઘટના બની। ચોરીની ફરિયાદ લઈને શાળાના આચાર્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા તંત્ર દ્વારા અંદાજે 2.5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલ આધુનિક શાક માર્કેટ હાલ પાંજરાપોળ અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું। ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવેલ પણ કોઈ કારણોસર શાક માર્કેટ વેપારીઓને સોંપવામાં આવેલ નથી। નવું શાક માર્કેટનું બિલ્ડિંગ કોઈ કાળજી ન લેતા આધુનિક શાક માર્કેટ ધૂળ ખાઈ રહ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારના દિવસે બિન સચિવાલયની પરીક્ષા યોજાશે। 29,000 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે। પરીક્ષામાં પીઆઈ પીએસઆઈ સહિત 584 પોલીસનો સ્ટાફ બંદોબસ્ત માટે ગોઠવાશે। પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેના માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। નવસારીના બિલીમોરામાં પોલીસ દ્વારા લોક ટોળા પર લાઠીચાર્જ કરવામાં આવ્યો। બિલીમોરામાં આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપની પર લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો। બિલીમોરામાં છેલ્લા 24 કલાકથી વીજળી ગુમ થતા લોકો અકળાયા, જેથી વીજ કંપની પર ટોળાએ પથ્થરમારો કર્યો। 200થી વધુ લોકોએ બિલીમોરાની વીજ કંપની પર પથ્થરમારો કર્યો। બગસરા શહેરમાં 2 નરધમોએ 16 વર્ષની સગીરા સાથે આચર્યું દુષ્કર્મ। બંને નરધમો સામે પોસ્કો હેઠળ પોલીસે ફરિયાદ નોંધી। સામૂહિક દુષ્કર્મ આચાર્યની બગસરા પોલીસમાં બંને નરધમો સામે પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં દ્રશ્યમાં દેખાતા બંને નરધમો બગસરા શહેરમાં રહેતા હતા।
ધોરાજીમાંથી ચોરી કરેલા ખનીજોને ટ્રક છોડવા માટે ભૂતશાસ્ત્રીના નકલી સહી સિક્કા કરી પોલીસ સ્ટેશનમાંથી વાહન છોડાવવાનું કૌભાંડ બહાર આવ્યું। ધોરાજી ઉપલેટા રોડ પરથી 24 ફેબ્રુઆરી બે ટ્રક પકડી હતી, જેમાં એક ટ્રકમાં વિજય નાનજી બોરિયા અને બીજી ટ્રકમાં દિનેશ થોબાણ હતા અને બાદમાં અનુક્રમે 5 માર્ચે દંડ લઈને હુકમ કર્યો હતો। સુરતના બુલિયન એક વેપારીના ફ્લોપઅપ કાર્યવાહીમાં 27 સોનાના ટુકડા વિદેશી મૂળના 2.466 કિલો વજનના મળી આવ્યા હતા। સોનાના બંને કન્સાઇનમેન્ટ અટકાયત કરવામાં આવી। સર્ચ દરમિયાન 135 સોનાના બાર, જેમાં 10 તોલાના વિદેશી નિશાનો છે, જેમાં પ્રત્યેકની કુલ 15.7 કિગ્રા 8.6 કરોડની કિંમતમાં મળ્યા। સુરતમાં આવેલા વેશુ વિસ્તારના સ્પામાં ચાલતા સેક્સ રેકેટ ઝડપાયો હતો। સ્પામાંથી પોલીસે રોકડ રકમ અને મોબાઈલ જપ્ત કર્યા। સ્પાના માલિક દીપક ઉર્ફ નિમિત રવજી પટેલ અને વિદેશી મહિલાએ વોન્ટેડ જાહેર કરવામાં આવી। સ્પામાંથી ગ્રાહક અભિષેક લક્ષ્મણ કાકડિયા પકડાયો। રાજ્યમાં ગરમીની આંશિક રાહત બાદ ફરી ગરમીમાં વધારો થવા લાગ્યો છે। બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, આગામી દિવસોમાં રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ વધશે। અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં યલો અલર્ટની આગાહી, જેને લીધે લોકો ત્રાહિમામ, ગરમી સહન કરવી પડશે। ઉલ્લેખનીય છે, છેલ્લા 2 દિવસમાં રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવી શકે। ભાવનગર તાલુકાના મહુવામાં મોટા ખુડાડવા ગામ સીએ ખાડીનું મરણ કરતા લોકોમાં ફડફડાટ ફેલાયો હતો। મોટા ખુટવાટા ગામે ધોળિયામાં સીમ વિસ્તારમાં આવેલી વાડીમાં મોડી રાત્રે સિંહનું મરણ કર્યું। ખેડૂત સતારભાઈ આમદભાઈ વાડીમાંથી સિંહને 2 વર્ષની પાડીને હાંસડી ગયો હતો। સિંહ દ્વારા પાડીનું મરણ કર્યા અંગે વાડી માલિકને ખબર પડી। ગુજરાત ગેસ કંપનીની પાઇપલાઇનમાં લીકેજ થવા પામી છે, સિહોરના ભાવનગર હાઈવે નજીકની ઘટના। સિહોરના દાદાની વાવ પાસે રિલાયન્સ પંપ નજીક ગેસ લાઇન લીકેજ બનવાને કારણે ગુજરાત ગેસના સ્ટાફ અને નગરપાલિકાનો ફાયર કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો। મીરાની હત્યાનો મામલો, પ્રેમી સંદીપ જ હત્યારો નીકળ્યો। મીરાની હત્યાનો ભેદ ઉકેલવામાં નર્મદા પોલીસે સફળતા મળી। વડોદરા શહેરના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી 20 વર્ષીય યુવતી મીરાબા સોલંકીની હત્યા કરવામાં આવી હતી। મીરાબા સોલંકીની રહસ્યમય સંજોગોમાં તિલકવાડા નજીક કેસરપુર ગામમાં ખેતરમાંથી લાશ મળી આવતા ચકચાર મચી હતી। બીજી બાજુ નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકની હદમાં આવેલ ખેતરમાંથી મીરાની લાશ મળી હતી। બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનની ભારત મુલાકાત ઘણી રીતે મહત્વની, પરંતુ રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચેની આ મુલાકાતમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સમજૂતી ઘણી મહત્વની। બંને દેશો સંયુક્ત રીતે સંશોધન વિકાસ સંરક્ષણ સાધનોનું ઉત્પાદન કરવા સંમત થયા છે। નિષ્ણાંતો આ કરારને ખૂબ જ મહત્વપૂર્ણ માની રહ્યા છે। દિલ્હીમાં સતત વધી રહેલા કોરોના કેસના વચ્ચે ઓમિક્રોનના નવા સબ વેરિયન્ટની પુષ્ટિ કરવામાં આવી છે, જોકે આ બાબત આરોગ્ય મંત્રાલય તરફથી સ્પષ્ટપણે કાંઈ પણ કહેવામાં નથી આવ્યું। સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી સરકારના ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીવર એન્ડ બિલિયરી સાયન્સમાં કોરોના દર્દીના ટેસ્ટ સેમ્પલમાંથી આ સબ વેરિયન્ટ મળ્યું હતું। ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ટૂંક સમયમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવી શકે છે, પાર્ટીના મોટા ભાગના નેતાઓ તેમને પાર્ટીમાં સામેલ કરવાની તરફેણમાં। સોનિયા ગાંધી ટૂંક સમયમાં રાહુલ ગાંધી સાથે અંગે ચર્ચા કરીને અંતિમ નિર્ણય લઈ શકે છે, પાર્ટીના નેતા અને પ્રશાંતના એક્શન પ્લાનનો અભ્યાસ કરવા માટે રચવામાં આવેલી સમિતિમાં સભ્ય દિગ્વિજય સિંઘે કહ્યું કે ચૂંટણી રણનીતિકાર તરીકે તેમને સારા ફોર્મેટમાં છે। યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસી અને જે ભારત ટેકનિકલ શિક્ષણને પ્રોત્સાહન આપે છે તેને પાકિસ્તાનની શૈક્ષણિક સંસ્થાને લઈને ચેતવણી જાહેર કરી। ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે પાકિસ્તાન ન જવું જોઈએ, ટેકનિકલ ઉચ્ચ શિક્ષણ અથવા તો કાંઈ પણ પ્રકારના અભ્યાસક્રમ માટે પાકિસ્તાન જતો ભારતીય વિદ્યાર્થી ભારતમાં નોકરી અથવા વધુ અભ્યાસ માટે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ નહીં મેળવી શકે।
महाराष्ट्र में मुख्यमंत्री उद्धव ठाकरे निवास स्थान मातोश्री बहार हनुमान चालीसा पाठ नो मामलो गरमायो। अहीं शिवसेना कार्यकरो सांसद नवनीत राणा और धारासभ्य रवि राणा ना घरे प्रदर्शन कर्यो। सीएम आसवानी सुरक्षा वधारी देवामां आवी छे। बंने नेताओं ने जाहेरात बाद शिवसेना नेताओं मुंबई में खार में राणा दंपतिना घर की बहार विरोध प्रदर्शन कर्यो। नीति आयोग ना वाइस चेयरमैन राजीव कुमारे पोताना पद थी राजीनामु आपी दीधु छे। नीति आयोग ना बीजा उपाध्यक्ष राजीव कुमार हता अने राजीव कुमारे राजीनामु आपता तेमनी जगह सुमन बेरी ने नीति आयोग ना उपाध्यक्ष जवाबदारी सौंपवामां आवशे। बेर में पहली मे थी नीति आयोग नो कार्यभार संभाळशे, जो कि राजीव कुमार ना राजीनामा ना कारण शू छे ते आज सुधी अंक बंद। सीबीएसई सत्र 2022-23 માટે બહાર પાડવામાં આવેલા અભ્યાસક્રમમાં ધોરણ 10ની અને ધોરણ 10ની પાઠ્યપુસ્તક ડેમોક્રેટિક પોલિટિક્સ ભાગ 2 ના પુસ્તક ધર્મ કોમવાદ અને રાજકારણ સાંપ્રદાયિકતા બિન સાંપ્રદાયિકતા પુસ્તકના ફેઝની જોડાણ કાઢી નાખી। ધોરણ 10ના ગણિતના પુસ્તકમાં પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે। ધોરણ 10ના રાજકીય વિજ્ઞાનમાંથી શીત યુદ્ધ યુગ અને બિન જોડાણયુક્ત ચળવળના પાઠ કાઢી નખાયા। देशभर में गत 4-5 दिवसों दरमियान वातावरण में पलटो जोवा मळी रह्यो छे। वरसाद अने धूल भरेली हवा चालवाना कारणे तापमान में घटाड़ो नोंधायो छे। आगामी 5 दिवस में उत्तर भारत ने केटलाक विस्तार में तापमान में 3-5 डिग्री नो वधारो नोंधाई सके छे। हाल में पश्चिम अने मध्य भारत में लोकोए भारे गर्मी नो प्रकोप सहन करवो पड़शे। કર્ણાટકના કાંતિલમાં દુર્ગાને પ્રસન્ન કરવા માટે એક અનોખી પરંપરા ભજવવામાં આવે છે। અહીં દુર્ગા પરમેશ્વરી મંદિરના ભક્તો તેમને ખુશ કરવા માટે એકબીજા પર અગન ગોળા ફેંકે છે। આશ્ચર્યજનક પરંપરાને દ્વિદર અથવા તો અગ્નિખેલી પણ કહેવાય છે। શુક્રવારે કર્ણાટકમાં કાંટલીમાં અગ્નિખેલી પરંપરાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગઈકાલે પૂર્વ સીએમ રાવડી દેવીના ઘરે આયોજિત ઇફ્તારમાં હાજરી આપી હતી। જાણે સમગ્ર બિહારનું રાજકારણ ગરમાઈ ગયું હતું, લોકો જુદી જુદી વાતો કરવા લાગ્યા હતા। સવારે જ્યારે મુખ્યમંત્રી વીરકુંવરસિંહની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું। चौबीस एप्रिले वडाप्रधान नरेन्द्र मोदी रविवार जम्मू काश्मीर मुलाकात लेवाना छे, त्यारे पीएमनी आ मुलाकात पहला सुरक्षा सघन करवामां आवी। वडाप्रधान आवतीकाले पंचायती राज दिवस पर देशभरनी पंचायत ने संबोधित करशे। दर वर्षे 24 एप्रिले राष्ट्रीय पंचायतनी राज दिवस तरीके उजववामां आवे छे। वडाप्रधान जम्मू अने काश्मीरना 30,000 पंचायती राज संस्था सभ्योने समावता एक सभाने संबोधित करशे। રાજકોટ શહેરમાં બે જૂથ વચ્ચે અથડામણ, બે લોકો ઈજાગ્રસ્ત થયા। પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો। જંગલેશ્વર મવડી વિસ્તારના યુવકો વચ્ચે મોબાઈલ ફોન અને મેસેજ બાબતે જૂથ અથડામણ સર્જાઈ હતી, જેમાં બંને જૂથના લોકો એકબીજા પર ભારે પથ્થરમારો કર્યો। હત્યારાઓએ ઈંટ પથ્થર મારી મારીને 5 લોકોને મોતના ઘાટ ઉતાર્યા, ઘર પર સળગાવી નાખ્યું। ગત શનિવારે પણ આ જ રીતે 5 લોકોને ગળા કાપીને હત્યા કરાઈ હતી। બીજી બાજુ પ્રયાગરાજના ઈડીજીમાં પ્રેમ પ્રકાશે જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં લાગી રહ્યું છે કે લૂંટના ઈરાદે આવેલા બદમાશોએ ઘટનાને અંજામ આપ્યો। સુરતના વરાછા ખાતે આવેલા લંબે હનુમાન રોડ સ્થિત જ્વેલર્સ દ્વારા દાણ ચોરી કરાઈ રહી છે એવી બાતમી ડીઆરઆઈ ટીમને મળી હતી। એફઓ ગોલ્ડના વેપાર કરનાર વ્યક્તિ સુરતમાં એક જ્વેલરી શોપમાં માલ સામાનની ડિલિવરી કરવાની છે। ચોક્કસ માહિતીના આધારે ડીઆરઆઈ સુરતના અધિકારીઓને પરિસરમાં બાતમી મળી, એકવાર તે વ્યક્તિ દ્વારા
दुकान में प्रवेश करता ने साथे ज डीआरआई की टीम दुकान पर दराड़ो पाड़िया। सोनानी लगड़ियों देश में दाण चोरी करीने सूरतना विविध बुलियन डीलरों ने मोकलवामां आवी हती। बुलियन ने एक व्यापारी पर फ्लॉपअप कार्यवाही 27 सोनाना टुकड़ा ने विदेशी मड़वानो साबित थयुं छे। बीलीमोरा दक्षिण गुजरात वीज कंपनी द्वारा नाखवामां आवेली भूगर्भ एचटी केबल में फॉल्ट सर्जाता पश्चिम विस्तार में वीज पुरवठो खोटवायो। वीज कचेरीथी योग्य जवाब न मळता पश्चिम विस्तारना रहीशो देशला रोड स्थित जीबी कचेरी एकत्र थया हता। परिस्थिति वणसी नहीं ते माटे पोलीसे बे गाड़ियोंनो बंदोबस्त अर्थे मूकी। छेल्ला 24 કલાકથી લાઇટ ન આવતા અંદાજિત 200થી વધુ લોકો બીલીમોરાની દક્ષિણ ગુજરાત કંપનીએ ધસી આવ્યા હતા। પોલીસને લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી। વાસુ સ્વાસ્તિક માઇકલ સ્ટેશનની પાછળ રેડીમેન્ટ પ્લાઝામાં બીજા માળે કોલ પ્રાઇમમાં સ્પામમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો। સ્પામમાંથી પોલીસને રોકડ રકમ, ફોન અને 96,200નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો। સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા શહેરમાં શાંતિ સલામતી ગુનાખોરીને રોકી હેતુ લક્ષી ઓપરેશન ક્લીન શરૂ કરાયું। ત્યારે છેલ્લા 2.5 વર્ષથી અપહરણ થતા પોસ્કો એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પાંડેસરા પોલીસે બાતમીના આધારે દમણ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। છેલ્લા 2.5 વર્ષથી અપહરણ થતા પોસ્કો એક્ટના ગુનામાં નાસ્તો ફરતો આરોપી મુકેશ ગોપાલપુરીને અંગત બાતમીના આધારે દમણથી ઝડપી પાડી પાંડેસરા પોલીસે મથકથી મળતી માહિતી પ્રમાણે 2019માં ભોગ બનનાર સગીર વયની બાળકીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કર્યાની લાલચ આપી। તેની સાથે બળાત્કાર કરી નાસી છૂટ્યો હતો। પાંડેસરા પોલીસે હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ વર્કઆઉટના આધારે માહિતી મેળવીને આરોપીને દબોચ્યો હતો। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટેની યોજનાઓ અમલી બનાવવાની વાત કરવામાં આવે છે। ખેડૂતોને વિશ્વાસ ઊભો થતા ડાંગ, વલસાડ, નવસારી, સુરત અને તાપી જિલ્લામાં બાગાયતી પાક પર ખેડૂતોએ ભરોસો મૂક્યો। ખેડૂતો દ્વારા વધુ કેરીનો પાક મળે તે માટે સમય સમય માવજત, ખાતર, પાણી, દવા છંટકાવ કરવામાં આવેલ, પરંતુ આખા વર્ષ વાદળછાયું વાતાવરણ અને થોડા થોડા સમય કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન। સુરત શહેર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર કાબૂમાં આવી ગઈ છે। વિતેલા 6 દિવસમાં શહેર અને ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં એક પણ કેસ નથી નોંધાયો, જ્યારે શહેરમાંથી એકમાત્ર દર્દીને કોરોના મુક્ત જાહેર કરવામાં આવતા સંક્રમણ મુક્ત બન્યું છે। 766 દિવસ પછી હોસ્પિટલ કોરોના દર્દીથી ખાલી ખમ। કોવિડ પોઝિટિવિટી રેટ માત્ર 0.00% છે। જાન્યુઆરીમાં કોરોનાના કેસ પીક પર હતા ત્યારે પોઝિટિવ રેટ 15% પહોંચી ગયો હતો। છેલ્લા દિવસોમાં પોઝિટિવ રેટ 0.00%। શહેરમાં 3 દિવસથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે। ગુરુવાર બાદ ગરમીનો પ્રકોપ વધતા મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી નોંધાયું। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શહેરનું મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી નોંધાયું, જ્યારે લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી। ક્રિશ્મા વેકરિયાની હત્યામાં ફેનિલ ગોયાણીને દોષિત ઠેરાવવામાં આવ્યો છે। ગતરોજ ફેનિલને સજા બાબતે સરકાર પક્ષ અને બચાવ પક્ષની દલીલો ચાલુ કરવામાં આવી, ત્યારે ફેનિલને કેપિટલ સજા આપવા માટે સરકાર દ્વારા ચોટદાર દલીલો પેશ કરવામાં આવી, જેમાં ઓછી સજા થાય તો માની લો કે અત્યારે 21 વર્ષનો છે, જેલમાંથી છૂટીને આવે 31-35 વર્ષનો એ બહાર આવે તો કાયદાનો ડર નહીં રહે અને સમાજના લોકો તેનાથી ડરશે તેવી ચોટદાર દલીલો પેશ કરવામાં આવી। આરોપી ફેનિલ ભવિષ્યમાં સુધરી શકે એમ છે, પણ જોવું જોઈએ કે ભૂતકાળમાં ઇનોવા કાર ચોરી કરી છે, તેણે સહાનુભૂતિ જીતવા માટે પોતાના છરીના ઘા માર્યા હતા। જો ખરેખર પછતાવો હોત તો તેના પરિવાર ઉપર હુમલો કરવાને બદલે પોતાના પેટમાં ચપ્પુ મારી લે, તેણે માત્ર ઢોંગ કર્યા હોવાની દલીલો પણ પેશ કરવામાં આવી।
सूरत में गांजा नो नेटवर्क चलावता बे ओरिस्सा वासियों ने सूरत पुलिसे झड़पी पाड़िया छे। बन्ने भाईओ ने मिलकत में पण पुलिसे सील करी कब्जो कर्यो छे। બે ભાઈઓ અનિલ અને સુનિલ પાંડેની હાલમાં પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। તેઓ ગુજરાત સહિતના રાજ્યોમાં ગાંજો સપ્લાય કરવા હોવાનું સામે આવ્યું છે। ગાંજાના કારોબારમાંથી રોકડી કરીને સુનિલ પાંડી અને અનિલ પાંડીએ વસાવેલી રૂપિયા 2.9 કરોડની મિલકતો હાલ સીલ કરવામાં આવી છે। ઉપરાંત તેમજ બેંક એકાઉન્ટમાં પણ રૂપિયા 26 લાખ સીલ કરાયા છે।